આવો પાવન પ્રજ્ઞાપુરાણમાં જઈએ. તે પહેલા સૌનું કલ્યાણ થાય, સૌને સદબુદ્ધિ મળે, સૌ ઉજ્જવળ ભવિષ્યના માર્ગે આગળ વધે એવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આવો પાવન પ્રજ્ઞા પુરાણમાં જઈએ તે પહેલા એક માની વંદના કરી, માતૃ વંદના કરી આપણે આગળ વધીએ. માળી તુજને શમરું તારું ધ્યાન ધરું જગદંબા જગદંબા, પાપ ધારો ને મારા જીવનમાં. માળી તુજને શમરું તારું ધ્યાન ધરું જગદંબા જગદંબા, માપ ધારો ને મારા જીવનમાં. સંસારની માયા પ્રબળ છે, એના જોરની મુજને ખબર છે. એ તો જાણું સદા, વય તો હું વેગમાં બ્રહ્મણામાં. માપ ધારો ને મારા જીવનમાં, માપ ધારો ને મારા જીવનમાં. અદભુત નારી મહાત્મ્ય પ્રકરણમાં આ પાવન પ્રજ્ઞા પુરાણમાં ગુરુદેવે સંદેશ આપ્યો છે. એવું કરજો સદા હું નિહાળું, હર નારી મારું પતમારું. દ્રષ્ટિ નિરમળ બને મનડું કાયમ રહે તવ ચરણો માં, તવ ચરણો માં. મપ ધારો ને મારા જીવન માં, મપ ધારો ને મારા જીવન માં. શું નારીનું તત્વજ્ઞાન આપ્યું છે પાવન પ્રજ્ઞા પુરાણમાં? તારા માટે જ નહીં, આખા જગત માટે મેં વિચાર્યું છે તત્વજ્ઞાન. અન્ય સ્ત્રીને જોતા કામ ઉપજે તો થઈ જાજે તરત સાવધાન. આ તો મારી ગાયત્રી માતા છે, ખોટું કદી ના વિચારાય. જગત વચ્ચે રહેવાનું છે, માનજો સર્વ દેવી સમાન, માનજો સર્વ સ્ત્રી દેવી સમાન. જ્યોતિ સૂર્ય ને તું તો દેનારી, મને આપો ને એક ચિનગારી. બીજો લોભ નથી મારે, ઉડવું નથી રે ગગન માં, રે ગગન માં. માપ ધારો ને મારા જીવન માં, માપ ધારો ને મારા જીવન માં. જે પ્રેમ તારી બહેન દીકરીને કર્યો તેવી માન ગાયત્રી માં, સ્ત્રી માત્ર પ્રત્યે સર્વને પવિત્ર પ્રેમ પ્રગટે એ જ છે મારું તત્વજ્ઞાન. કબીરાએ સાચું કહ્યું છે, પવિત્ર પાછળ પાછળ ફરે ભગવાન. દરેક સ્ત્રીમાં દેવી રૂપ જોઈશ તો મળશે સાક્ષાત ગાયત્રી માં. સર્વ દેવીમાં સર્વ સ્ત્રીમાં દેવી સ્વરૂપ જોઈશ તો મળશે સાક્ષાત ગાયત્રી માં. તારી ભક્તિ અખંડિત થાય, મારા મનમાં એવો ભાવ આવે. શ્વાસે શ્વાસે ભજો ઓત પ્રોત બનું તમારામાં, તમારામાં.
પાપ ધારો ને મારા જીવનમાં, પાપ ધારો ને મારા જીવનમાં. એટલા માટે આ પાવન પ્રજ્ઞા પુરાણમાં કહ્યું છે, નર અને નારી કોઈ હરીફ નથી, અવળી ન કરો વાત, તે બંને એકબીજાના પૂરક છે. ભરપૂર ઉઠાવો લાભ, સંતાનો સંસ્કારી ને મહાન બનશે, બનશે આનંદ ના ગીત ગવાશે, સતયુગ વગર માગે આવશે જો નારીને ન્યાય મળશે, સતયુગ વગર માગે આવશે જો નારીને ન્યાય મળશે. વાળી પૂજને સમરૂ તારું ધ્યાન ધરો જગદંબા, જગદંબા માં પધારો ને મારા જીવનમાં, માં પધારો ને મારા જીવનમાં. એવા પાવન પ્રજ્ઞા પુરાણમાં નારી મહાત્મ્ય પ્રકરણમાં આગળ વધીએ ગુરુદેવે લખ્યું છે, દરેકને જુદું જુદું સુખ દુઃખ આપવા બદલ લોકો ભગવાનની નિંદા કરી રહ્યા હતા અને ભગવાનને પક્ષપાતી ગણાવી રહ્યા હતા. આ નિંદા કોઈ દાર્શનિકે સાંભળી અને સાંભળી રહ્યા હતા. તેઓ લોકોને સાથે લઈ અને ખેતરોમાં ગયા. એક ખેતરમાં ગુલાબ રોપ્યા હતા અને બીજામાં તમાકુ. એક ખેતરમાંથી સુંદર મજાની સુમધુર સુગંધ પ્રસરી રહી હતી તો બીજામાંથી દુર્ગંધ. દાર્શનિકે કહ્યું, જમીન બહુ ખરાબ છે, કોઈને કંઈ આપે છે, કોઈને કંઈ આપે છે, એનો પક્ષપાત જોયો ને તમે? લોકો બોલ્યા, ના, આમાં ધરતીનો પક્ષપાત નથી, આ તો વાવનારના કૃત્યોનું ફળ છે. જે જેવું વાવે છે એવું લણે છે. હસતા હસતા દાર્શનિકે કહ્યું, ભગવાનની સૃષ્ટિ પણ એક પ્રકારનું ખેતર જ છે, એમાં જેવી વસ્તુઓનું બી વાવીએ એવું જ ફળ પ્રાપ્ત કરીએ છીએ. આના માટે ગુરુદેવનું બોયા ઓર કાટા એ પ્રવચન બહુ સાંભળવા જેવું છે. નારીને હલકી સ્થિતિમાં રાખવાનો દોષ પણ સમાજના ફાળે જ જાય છે. સમાજરૂપી ખેતરમાં જેવી પરિસ્થિતિઓ બને છે તેવા જ મનુષ્યો જન્મ લે છે. નારીના અણગઢપણાનું કારણ બુદ્ધિશાળી લોકો યોગ્ય પ્રયત્ન કરવાનો ઉત્સાહ નથી બતાવતા તે જ છે. એક મરજીવો ઘણા સમયથી નિષ્ફળ જ જતો હતો. ખૂબ મહેનત કરવા છતાં પણ એને કશું મળ્યું નહીં. પેટ ભરવાના પણ ફાફા પડી ગયા. કોઈ રસ્તો જડતો નહોતો. તેથી એક દિવસ એણે એક કિનારે બેસીને ભગવાનને ખૂબ પ્રાર્થના કરી, જો તમે મને મદદ નહીં કરો તો હું જીવીશ કેવી રીતે? દેવો પીગળ્યા છે. આ વખતે એણે ડૂબકી મારી ત્યારે એક પોટલી એના હાથમાં આવી. એ ખોલીને એણે જોયું તો એમાં નાના નાના પથ્થર બાંધેલા હતા. તે પોતાના દુર્ભાગ્ય પર રડતો રહ્યો. ભગવાનને નિષ્ઠુર કહી અને પથ્થરના ટુકડા પાણીમાં ફેંકવા લાગ્યો. એક એક કરતા ફેંકી રહ્યો છે. તે વિચારવા લાગ્યો કે હવે હું આ સંસારમાં, હવે હું આમાં ડૂબકી મારવાનો ધંધો છોડી દઉં અને કાલથી માછલા પકડીશ, એમાં લાભ છે અને કોઈ જોખમ પણ નથી. આમ વિચારતા એક એક કરીને બધા પથ્થર ફેંકી દીધા. છેલ્લા ટુકડાને એણે ધ્યાનથી જોયો તો તે કિંમતી નીલમ હતું. દેવોની કૃપાથી મળેલો ભંડાર એણે હાથે કરીને ખોઈ નાખ્યો. એ બદલ એ ખૂબ રોષ પ્રગટ કરવા લાગ્યો. દેવ પ્રગટ થયા અને બોલ્યા છે, આ દુનિયામાં એકલો જ તું પ્રમાદી નથી, એકલો જ તું આળસુ નથી. બીજા ઘણા લોકો પણ આ રત્નો કરતા પણ વધારે કિંમતી રત્નો આ જીવનરૂપી સંપદાને આ રીતે જ નષ્ટ કરી રહ્યા છે. જા, જે બચ્યું છે એ વેચીને તું આજનું કામ ચલાવી લે. તારી સમજ શક્તિનો વિકાસ કર, આળસ પ્રમાદ દૂર કર, કે જેથી ધન મેળવવાનું જ નહીં એના ઉપયોગનું પણ તને જ્ઞાન થાય. નારી પણ સમાજનું એક આવું જ ઉપેક્ષિત રત્ન છે. એને આપણે કોળીની કિંમતમાં ગુમાવીને પછી માથું કૂટીએ છીએ અને ખૂબ પસ્તાઈએ છીએ.
ખૂબ સુંદર દ્રષ્ટાંતો, અદ્ભુત દ્રષ્ટાંતો ગુરુદેવે આપ્યા છે. એક અણમોલ હીરાનું દ્રષ્ટાંત આપ્યું છે. કોઈ એક ખેડૂતને જમીન ખોદતી વખતે એક ચમકદાર કાચ મળ્યો. આ કાચની કિંમતને તે જાણતો નથી, કાચ શું છે તે જાણતો નથી. રમવા માટે તે બાળકોને આપી દીધો. બાળકને એની ચમક ખૂબ પસંદ આવી છે. પડોશમાં એક શેઠ રહેતા હતા. બંનેના દીકરા સાથે રમતા હતા. શેઠના છોકરાને પણ હીરો ગમી ગયો. તેણે પોતાના પિતા પાસે હઠ કરી કે મને પણ આવો જ કાચ લાવી આપો. શેઠ એ હીરાની કિંમત જાણતા હતા, પણ ખેડૂત જાણતો નહોતો. આથી તેમણે ખેડૂતને ફોસલાવીને 100 રૂપિયામાં તે ખરીદી લીધો. શેઠના છોકરાની નિશાળમાં એક ઝવેરીનો છોકરો ભણતો હતો. તેણે પોતાના પિતાને એ હીરાની વાત કરી અને એ લાવવા માટે હઠ કરી. ઝવેરીએ એ જોયો અને પછી ઓછી સમજવાળા શેઠ પાસેથી તેને 1000 રૂપિયામાં ઝવેરી એ ખરીદી લીધો. ઝવેરીની પહોંચ રાજ પરિવાર સુધી હતી. હીરો ત્યાં પહોંચ્યો. રાજકુમાર એના માટે હઠ કરવા લાગ્યો અને 1 લાખ રૂપિયામાં સોદો નક્કી થયો અને અંતે તે રાજ મુગુટમાં જડવામાં આવ્યો. ઓછા પૈસામાં એને વેચનારા અજાણ હતા. કિંમત માત્ર હીરાની જ નહીં, એના વિશેની જાણકારીની પણ મળી. નારી એ સમાજનો એક કિંમતી હીરો છે. એની કિંમત બહુ ઓછા લોકો જાણે છે. જે એનું મૂલ્ય જાણે છે અને એને સાચી દિશામાં વાળે છે, તેઓ ખૂબ ન્યાલ થઈ જાય છે. સંગીતકાર ગાલફર્ડ પાસે એક એમની શિષ્યા પોતાના મનની મનોવ્યથા કહેવા માટે ગઈ કે પોતે કુરૂપ હોવાના કારણે જ્યારે સંગીત મંચ પર જાય છે ત્યારે વિચારે છે કે બીજી આકર્ષક છોકરીઓની સરખામણીમાં લોકો મને ઓછી પસંદ કરશે અને મારી મસ્કરી કરશે. આવો વિચાર આવતા જ તે ઘરેથી ગાવા માટે જે જે તૈયારી કરીને ગઈ હોય તેમાં ગરબડ થઈ જાય છે. ઘેર તો તે મધુર ગાતી હતી. સુમધુર ગાતી હતી, એટલું બધું મધુર ગાતી હતી કે દરેક તેની પ્રશંસા કરે. પરંતુ મંચ પર જતાં જ કોણ જાણે તેને શુંને શું થઈ જતું કે તે વ્યાકુળ બની જતી અને પોતાની પ્રતિભા પણ ગુમાવી બેસતી. ગાલફર્ડે એને સલાહ આપી કે તું એક મોટા અરીસા સામે ઊભી રહી અને તારું પ્રતિબિંબ એમાં જોતી જોતી ગા. તું પોતાને જેવી માને છે એવી કુરૂપ નથી. વળી સ્વરની મધુરતાને કુરૂપતા સાથે કોઈ સંબંધ પણ નથી. જ્યારે તું ભાવ વિભોર બનીને ગાય છે ત્યારે તારું આકર્ષણ ખૂબ જ વધી જાય છે અને તે વખતે કોઈ કુરૂપતાનો વિચાર સરખો પણ આવતો નથી. તું તારા મનમાંથી આ હીનતાની આ દૈન્યતાની ભાવના કાઢી નાખ. તું સૌંદર્યના અભાવનો વિચાર કરવાને બદલે તારા સ્વરની મધુરતા અને ભાવ વિભોર થવાની મુદ્રાથી પેદા થતા આકર્ષણનો વિચાર કર અને તારો આત્મવિશ્વાસ જાગૃત કર. છોકરીએ એ પ્રમાણે કર્યું છે. પહેલા તો એ હતાશ થઈ ગઈ હતી, પણ હવે એણે નવું સાહસ ઉત્સાહ મેળવીને ખૂબ પ્રગતિ કરી છે અને ફ્રાન્સની પ્રખ્યાત ગાયિકા મેરી બોડલનાર્ડના નામે પ્રખ્યાત થઈ છે. આવા તો અદ્ભુત દ્રષ્ટાંતો આપ્યા છે. એક દ્રષ્ટાંત બાળકનું પણ આપ્યું છે. એક બાળક બહુ જીદી હતો, વસ્તુઓ ગમે ત્યાં ફેંકી દેતો હતો, બોલતા ખચકાતો હતો, પણ જ્યારે એને યોગ્ય શિક્ષક મળ્યા તો છોકરાની બધી જ ટેવો છોડાવી દીધી. એટલું જ નહીં, તેને દેશના મહાપુરુષ બનાવી દીધા અને એ બાળકનું નામ હતું બાલ ગંગાધર તિલક. જો આવો પ્રયાસ કરવા માટે અધ્યાપક તૈયાર ન થયા હોત તો એક પ્રતિભા સમાજને ન મળત. લગભગ આ બાબત નારી સમુદાયને પણ લાગુ પડે છે. એમની વર્તમાન પરિસ્થિતિઓનું કારણ એમનું અણઘડપણું દૂર કરવા માટે પૂરતો પુરુષાર્થ કરવામાં નથી આવ્યો હોય છે. આવા અદ્ભુત દ્રષ્ટાંતો સાથે નારી મહાત્મ્ય પુરાણમાં નારીની યોગ્યતા બતાવી રહ્યા છે, નારીની શક્તિ જગાડી રહ્યા છે ગુરુદેવ.
આવો એ પાવન પ્રજ્ઞા પુરાણ પરમ પૂજ્ય ગુરુદેવ પરમાત્મા તેમજ માં ગાયત્રીની અનુકંપાથી આ દિવ્ય સંદેશ ઋષિ ચિંતનના માધ્યમથી આપ સૌની પાસે પહોંચ્યો છે. તો આને અણસાંભળ્યો વણસાંભળ્યો નહીં કરતા આપણે પણ આપણા પરિવારની આપણા સમાજની આપણી રાષ્ટ્રની નારીઓ જાગૃત થાય એની એના પ્રત્યે આમ જનતાનો ભાવ વધે પરિવારજનોનો ભાવ વધે એ દિવ્ય ભાવના સાથે આપ સૌની શુભકામના કરતા આજનું પ્રજ્ઞા પુરાણનું ચિંતન અહીંયા પૂર્ણ કરીએ છીએ. જય ગુરુ.